નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીવી ચેનલમાં સ્વાગત છે મિત્રો જો તમે અમારા ચેનલ પર નવા આવેલા હોય તો અમે જેને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં દેખાતા બેલ પર પણ ક્લિક કરી દેજો જેના કારણે મજે નવા વિડિયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો મિત્રો આજે આપણે પોલીસના અંદર બહુ ઉપયોગી એવા બંધારણ અને કાયદો વિશે માહિતી મેળવીશું કે જે તમને પરીક્ષામાં ઘણા ઉપયોગી બનશે તો જોઈએ આજના પ્રશ્નો વિશે ભારતીય દંડ સંહિતા એ શું આવશે આપના અંદર તો જવાબ આવશે ભારતીય દંડ સંહિતાએ બ્રિટિશ સંસદે પસાર કરેલ છે પ્રશ્ન બે આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય તો આરોપીના રિમાન્ડ વધુમાં વધુ કોર્ટ દ્વારા પંદર દિવસ સુધી આપી શકાય પ્રશ્ન નંબર ત્રણ સીઆરપીસી ક ચારસો અડત્રીસ હેઠળ આગોતરા જમીન આપવાની સત્તા કોને છે તો હાઈકોર્ટ તથા સેશન કોર્ટને આગોતરા જામીન આપવાની સત્તા છે કમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ સેવા ક્યારેય નિવૃત નિવૃત્ત થાય છે તો કમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ પોસઠ વર્ષે નિવૃત્ત થાય છે કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય નાયક એકમ નીચેનામાંથી કયું યાજ્ઞાપત્ર ફરમાવી શકે તો હેબિયસ કોર્પસ આજ્ઞાપત્ર ફરમાવી શકે જમીન કે પાણી અંગેની તકરારથી સુલ્યનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સીઆરપીસીની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે તો ક એકસો પિસ્તાળીસ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે સીઆરપીસી કલમ એકસો ચુમ્માળીસ હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશાના તાકીદના હુકમ કર્યાના તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે તો એકસો ચુમ્માળીસની જે કલમ છે તે ભયના તાકીદના હુકમ કર્યાથી બે માસ સુધી અમલમાં રહેશે બંધારણમાં કુલ કેટલી ભાષાઓ છે તો બંધારણમાં કુલ બાવીસ ભાષાઓ છે યોજના પંચના અધ્યક્ષ કોણ છે તો યોજના પંચના અધ્યક્ષ વડાપ્રધાન છે ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેરની કલમ એકસો આઠ પ્રમાણે કોઈ વ્યક્તિના બાબતે કેટલા વર્ષ સુધી કોઈ જાણકારી ન મળે તો મૃત ઘોષિત કરી શકાય છે તો સાત વર્ષ સુધી કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ન મળે તો એકસો આઠમી કલમ

સેશન કોર્ટ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યને હલકા પાડવાના યાદાપૂર્વક અપમાનિત કરી અથવા ધાક ધમકી આપવા બદલ કઈ કલમ હેઠળ એક અને કૌશમાં એક આ કલમ મુજબ અનુસૂચિત જાતિને જનજાતિને હલકા પાડવા અથવા ધામધમકી આપવા બદલ સજા થશે ભારતીય દંડ સંહિતા મુજબ બખેડો જાય સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો છે ભારતીય દંડ સંહિતા મુજબ શું સત્ય હકીકત છે તો જવાબ આવશે ઓપ્શન ડી ખૂન ન ગણાય તેવા સાપ અપરાધ માનવ વધનો ગુનો બની શકે છે પ્રશ્ન નંબર સોળ ભારતીય દંડ સંહિતા એ સ્વરક્ષણનો અધિકાર પોતાની જાત અને મિલકત બંનેને લાગુ પડે છે પ્રશ્ન નંબર સત્તર સીઆરપીસી કલમ એકસો ચોસઠમાં શું જોગવાય છે તો એકસો ચોસઠના અંદર મેટ્રોપોલિટન કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો અને કથનો નોંધવા બાબતની જોગવાઈ છે પ્રશ્ન દંડ સંહિતા એ શું છે તો બાહ્ય પ્રાદેશિક હકુમત પણ ધરાવે છે પ્રશ્ન નંબર ઓગણીસ ભારતીય દંડ સંહિતા મુજબ શું સત્ય હકીકત છે તો કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાની ગુનો પણ બને છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાયદા ઓગણીસો નેવ્યાસી હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જાહેર કરવાની સત્તા કોની પાસે છે તો જવાબ છે રાષ્ટ્રપતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાયદો ઓગણીસો નેવ્યાસી હેઠળ શું શું જોગવાય છે તો ઉપરોક્ત તમામ ફરજમાં નિષ્કાળજી માટે શિક્ષા મિલકતની જપ્તી

નીચેનામાંથી કયા પ્રસંગોમાં ગુણ પુરાવ રજૂ કરી શકાય જવાબ આવશે પહેલું બીજું અને ચોથું કયું કયું પહેલું બીજું ચોથું એમાં જવાબ જોઈએ તો જ્યારે મૂળ દસ્તાવેજ જેવી વ્યક્તિના કબજોમાં હોય કે જેની સામે દસ્તાવેજ પુરવાર કરવાના હોય બે જ્યારે મૂળ દસ્તાવેજ જાય દસ્તાવેજ હોય અને ચોથું જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયેલ હોય તો આ પ્રસંગોને ગોળ પુરાવો રજૂ કરી શકાય છે પ્રશ્ન ઓગણત્રીસ ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ ઓગણીસો ને અઠ્યાસી હેઠળ વધુમાં વધુ કેટલા વર્ષની સજા થઈ કહી શકાય તો સાત વર્ષની સજા કરી શકાય પ્રશ્ન નંબર ત્રીસ એવિડન્સ એક્ટ પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ કઈ રીત છે જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ કયા કયા તો જોઈએ એક હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી બે નિષ્ણાતના પુરાવાથી ત્રણ જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતા જોયેલા હોય

નશાકારક કે પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબત ની જોગવાઈ છે પ્રશ્ન નંબર તેત્રીસ નીચેના માટે શું હકીકત સત્ય છે તો જવાબ આવશે પહેલું અને બીજું દસ્તાવેજમાં સદિગ્ધતા બે પ્રકારની હોય છે અને દસ્તાવેજમાં સદિગ્ધતા દશ કે ગુપ્ત થઈ શકે છે પ્રશ્ન નંબર ચોત્રીસ નીચેના માટે શું સત્ય હકીકત છે દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોય શકે છે કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે તો મેજિસ્ટ્રેટની હાજરીમાં કબૂલાત સ્વીકાર્ય હોય છે નીચે નંબર શું સત્ય હકીકતો છે તો પહેલું બીજું અને ચોથું કયું કયું તો અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવો છે સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે અને ચોથું દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતા વધારે સારો છે પ્રશ્ન નંબર સાડત્રીસ બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી સીઆરપીસી કઈ કલમ હેઠળ હોય છે મિત્રો તમે આ રીતે શું પ્રશ્નનો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગુજરાત પોલીસ એક્ટમાં નીચેના માટે શું બાબત શું બાબત કોઈ પ્રબંધ કરાવેલ નથી તો ઢોર ગાડી ચલાવવાની મનાય ઢોર ગાડી ચલાવવાનીમાં મનાય એ ગુજરાત પોલીસ એક્ટમાં પ્રબંધ કરાયેલ નથી મિત્રો પ્રશ્ન જે છે અડત્રીસ એમાં શું છે ગુજરાત પોલીસ એક્ટ પ્રમાણે શું સત્ય છે તો આ કાયદામાં પોલીસ ફરિયાદ સત્તા મંડળ રચવા અંગે પ્રબંધ કરાવેલ છે આ કાયદામાં રાજ્ય સલામતી કમિશન રચના અંગે કોઈ પ્રબંધ કરાવેલ નથી સી આ કાયદામાં પોલીસ મહેકમ બોર્ડ રચના અંગે કોઈ પ્રબંધ કરાવેલ નથી ડી આ કાયદામાં પોલીસ ફરિયાદ સત્તા મંડળ રચવા અંગે પ્રબંધ કરાવેલ છે આ ચારમોથી ઓપ્શન એ બી સીડી જે આવતો હોય તે તમે જરૂરથી જણાવજો પ્રશ્ન ચાલીસ નિર્મલ લેખિત માટે શું સત્ય છે ઉપરોક્ત તમામ કયા કયા તો આરોપી વ્યક્તિ સાક્ષી તરીકે લાયક ગણાશે બે તેની પોતાની વિનંતી વિના તેને સાક્ષી તરીકે બોલાવી શકાશે નહીં ત્રણ ન આપે તો તે બાબતમાં ફરિયાદ પક્ષ તરફથી કોઈ ટીકા કરી શકાશે નહીં ચાર કથન સત્ય છે પ્રશ્ન એકતાલીસ જાહેર સેવક નોકરીમાં હોય સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય અને ન્યાયની કોર્ટે નિમિલ લિક્વિડેટર રિસીવર અથવા કમિશનર હોય આ ચારે ચાર ઉપરોક્ત જાહેર સેવક કહેવામાં આવે છે પ્રશ્ન બેતાલીસ સ્પેશિયલ જજ નિમાની સત્તા કોની પાસે છે તો સ્પેશિયલ જજ નિમાની સત્તા ઉપરોક્ત એક અને બે એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે છે પ્રશ્ન નંબર તેતાલીસ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ નીચેના માટે શું સત્ય હકીકત છે તો જવાબ છે ડી ગુનાની સુનાવણીમાં સ આરોપીને અમુક શરતોને અદાલત માફીક આપી શકે છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ ભારતીય ફોજદારી ધારો અઢારસો સાહીઠમાં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યક્તિ હોવી જોઈએ તો બે અથવા બે થી વધુ વ્યક્તિ હોવી જોઈએ પિસ્તાળીસ ગુજરાત પ્રિવિશન એક્ટમાં કઈ પ્રકારના પરમિટ ની છે તો એક બે અને ચાર એટલે કે આરોગ્ય પરમિટ તાકીદ પરમિટ અને ખાસ પરમિટ આ ત્રણ પ્રકારની પરમિટ ની જોગવાઈ છે ડાયંગ ડિક્લેરેશન એટલે શું તો મરનારે પોતાના મૃત્યુ સમયે કરેલ નિવેદનને ડાયરેક્ટ ડિક્લેરેશન કહેવામાં આવે છે નિષ્ણાતના અભિપ્રાય એવિડન્સ એક્ટની કઈ ક્લેમ માન્ય છે તો નિષ્ણાતના અભિપ્રાય એવિડન્સ એક્ટની ક્લમ નંબર પિસ્તાળીસ મુજબ માન્ય છે ક્રિમિનલ પ્રોસિજર હેઠળ શું શું જોગવાઈ છે તો ક્રિમિનલ પ્રોસિજર હેઠળ એક અને ત્રણ આરોપીની કબૂલાત લઈ શકાય છે અને આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટ ચેતવણી આપ્યા બાદ નોંધવી આ જોગવાઈ છે પ્રશ્ન ઓગણપચાસ નીચેમાં શું શું છે તે છે તો એક અને ત્રણ વોરંટ અપાયેલ હોય ત્યારે કોઈ વ્યક્તિને ધરપકડ કરી શકાય છે સર્ચ વોરંટથી ગેરકાયદેસર કેદ કરાયેલ વ્યક્તિને શોધ માટે હુકમ કરી શકાય છે મિત્રો જો તમને અમારી વિડીયો ગમી હોય તેમણે લાઇક કરજો અને તેમજ તમામ મિત્રો સાથે શેર પણ કરજો આ ભાગ હતો એક આપણે આજે ભાગ બીજો પણ તમને નેક્સ્ટ ટાઈમના તમને બનાવીને મૂકીશ જે તમે પોલીસની પરીક્ષાના અંદર ઘણા ઉપયોગી બનશે